કેમ ટુ માય યુટ્યુબ બ્લોગ. આજનું આપણું બાર્બીક્યુ બનાવવામાં આવે છે. આપણે આ દહીં લીધેલું છે, આ દહીં હલાવી રહ્યા છીએ. એ દહીંમાં બ્લેક સોલ્ટ, બ્લેક સોલ્ટ સોલ્ટ નાખ્યા પછી ઓરેગાનો નાખીએ છીએ, જે બજારમાં મળી શકે છે. આ બ્લેક પેપર, જેને તીખાની ભૂકી કહી શકાય, એ પછી આ ધાણા જીરું, ત્યારબાદ એ લાલ ચટણી, અને હલાવવામાં આવે છે. અને એ પછી ચણાનો લોટ, ચણાનો લોટ સ્કીપ કરી શકો છો નાખવો હોય તો. આટલી વસ્તુ નાખી પછી તેને ચલાવવામાં આવે છે. માટેની સામગ્રી, જેમાં ફ્લાવર છે, પનીર કટકા છે, બ્રોકલી છે, બટેકા એક સીટી દ્વારા બાફેલા છે, આમાં કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં છે. આ ગ્રીન કેપ્સિકમ છે, આ યલો કેપ્સિકમ છે, આ રેડ કેપ્સિકમ છે, અને આ ટમેટાં છે. આ રીતે ડુંગળીના હાફ હાફ પીસ કરવામાં આવે છે. અને આ ગાજર છે, જેને કેરેટ કહેવાય. આ બે બાર્બીક્યુ માટેની શરૂઆત છે. આપણે જે દહીંનું બનાવેલું છે તેમાં આપણે આ જે બાર્બીક્યુ માટેની સામગ્રી છે તેમાં નાખીએ છીએ. તો આ પનીર નાખ્યું છે, પનીરના પીસીસ એમાં નાખવામાં આવે છે. પછી ફ્લાવર જે નાખવામાં આવે છે, પછી પેપ્સિકમ આપણે નાખીએ છીએ, રેડ, ગ્રીન, યલો પેપ્સિકમ નાખ્યું. પછી આ ટમેટા નાખેલા છે, પછી આ બ્રોકલી એમાં નાખવામાં આવે છે, ત્યારબાદ લાસ્ટમાં આપણે નાખશું એક સીટી દ્વારા બાફેલા બટેકા, જે બાફેલા બટેકા છે તે એમાં નાખવામાં આવી રહ્યા છે. પછી તેને આપણે આ બધાને વ્યવસ્થિત ચલાવવામાં આવે છે, હલાવી લેવામાં આવે છે. તો આ હલાવાઈ જાય એટલે બધી વસ્તુ દેખાતી બંધ થઈ જાય, એ રીતે હલાવવાનું રહેશે. એની સ્ટીક છે જેમાં તેલ લગાડેલું છે, આ તેલ લગાડેલું છે તેમાં આપણે આ રીતે પેપ્સિકન રાખશું. પછી ત્યારબાદ આ બટેકું છે તેમાં રાખવામાં આવે છે. પછી છે ગાજર, આ રીતે આપણે એમાં રાખશું. ત્યારબાદ આ બ્રોકલી છે એમાં રાખવામાં આવે છે. પછી આ ટમેટું એમાં રાખવામાં આવે છે. આ ગાજરનું પીસીસ રાખશું, અને ત્યારબાદ આ પનીરને રાખવામાં આવે. આ રીતે આપણી બાર્બીક્યુની સ્ટીક તૈયાર થશે.